રાજપીપળામાં શિક્ષણ મંત્રી ચુડાસમાની ઉપસ્થિતિમાં શહેરીજન સુખાકારી દિવસનો જિલ્લા કક્ષાનો યોજાયેલો કાર્યક્રમ. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વની સરકાર દ્વારા ગુજરાતના સર્વાંગી વિકાસના થયેલા કામોના લેખાજોખા સાથેનો સેવાયજ્ઞને લઈને ગુજરાતના ખૂણે ખૂણે પ્રજા સુધી પહોંચવાનો નમ્ર પ્રયાસ શરૂ કરેલ છે. ભૂતકાળમાં કોઈએ કલ્પના પણ ન કરી હોય કે ગુજરાતમાં આવું હોઈ શકે એવા પ્રકારના કામોની સરકારે પ્રજાને ભેટ ધરી છે. રાજ્યના તમામ વિભાગ અને તમામ વિસ્તારમાં માળખાકીય સુવિધા સાથેના વિકાસ થકી બધા વર્ગોને પૂરતો ન્યાય મળે તેવી નમ્ર સાથે સરકાર કટિબદ્ધ છે તેમને તેઓએ ઉમેર્યું હતું. ગુજરાતમાં માળખાકીય સુવિધાથી આગળ વધીને ગુજરાતના દીર્ઘદ્રષ્ટા પૂર્વ મુખ્યમંત્રીના દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રવાસન ધાર્મિક સ્થાનોના થયેલા જીર્ણોદ્ધાર થકી આજે રાજ્ય કેટલાક જિલ્લા ધર્મસ્થાનો પ્રવાસન સ્થાનો વૈશ્વિક બની ગયા છે અને તેના આધારે જિલ્લો સ્થાન વિશ્વના લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પ્રજાને કેન્દ્રમાં રાખીને નવા વિચાર, નવો આઈડિયા અને રોજગારના લક્ષ્ય સાથે સરકારના લોકાભિમુખ વહીવટની પ્રતીતિ પ્રજાજનોને થઈ રહી છે. અનેક રજવાડાઓનું વલીનીકરણ કરીને દેશને એક તાંતણે બાંધનાર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની સ્મૃતિમાં સરદાર સરોવર ડેમ અને વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભેટ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નર્મદા જિલ્લાને ધરી છે. ત્યારે રાજપીપળા શહેર હવે વિશ્વના પ્રવાસીઓ માટે અજમાન શહેર બન્યું છે. વિશ્વના મહેમાનોને રોજબરોજ જે શહેર અને જિલ્લામાં આશરે 25,000 પ્રવાસીઓની અવરજવર રહેતી હોય તે શહેર અને જિલ્લાના લોકોની વાણી, વ્યવહાર અને વર્તનથી મહેમાનો સુખદ સંભાળું લઈ જાય ત્યારે સ્થાનિક રોજગારી ધંધાને પણ ચોક્કસ વેગ મળતો હોય છે. તેથી જ આ પ્રકારનું વાતાવરણ ઊભું કરવાના પ્રજાકીય સામૂહિક પ્રયાસો વધુ લાભદાયી બની રહેશે તેવો દ્રઢ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સામાજિક સેવા સંસ્થાઓ, પદાધિકારીઓ અને પ્રજાજનોના સહયોગથી અમલી બનેલ નોંધારાનો આધાર પ્રોજેક્ટ હેઠળ થઈ રહેલી કામગીરીને બિરદાવી આ માનવતાવાદી પ્રોજેક્ટમાં સહયોગી સૌ કોઈને અભિનંદન આપ્યા હતા. રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, ધારીખેડા સુગર ફેક્ટરી અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ અને પૂર્વ રાજ્યમંત્રી શબ્દશરણ તડવીએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. પ્રારંભમાં નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આ પ્રસંગે મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે રાજપીપળા નગરપાલિકાના વિકાસના કામો માટે ₹1,12,50,000 ચેક નગરપાલિકાના પદાધિકારીઓ અધિકારીઓને અર્પણ કર્યો હતો. ત્યારબાદ નગરના રસ્તાઓના સાફ સફાઈ માટે ₹27,00,000 ખર્ચે રોડ સુગર મશીનનું લોકાર્પણ કર્યું હતું. તેવી જ રીતે નગરપાલિકા દ્વારા કુલ ₹197,00,000 ખર્ચે વિવિધ 9 જેટલા વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. ઉક્ત કાર્યક્રમ બાદ જિલ્લા વહીવટીતંત્રના નોંધારાનો આધાર પ્રોજેક્ટ અંતર્ગત લાભાર્થી પરિવારના વ્યક્તિઓને રાજ્ય સરકારની વિવિધ યોજનાકીય સાધન સહાય લાભોનો મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા કલેક્ટર ડીએ શાહ સહિતના મહાનુભાવો ઉપરાંત નર્મદા જિલ્લાના મધ્યમ કર્મીઓના હસ્તે વિતરણ કરાયું હતું. ત્યારબાદ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના મહાનુભાવોએ આ પ્રોજેક્ટ હેઠળના લાભાર્થીઓ સાથેના સમૂહ ભોજનમાં જોડાઈને ભોજન લીધું હતું અને તેમની ક્ષેમ કુશળતાના ખબર અંતર પૂછ્યા હતા. દીપક જગતાપ, ZS TV, રાજપીપળા. સેવા યજ્ઞના અમે 9 દિવસ આ નિમિત્તે આખા રાજ્યમાં સેંકડો કાર્યક્રમો કર્યા અને હજારો કરોડ રૂપિયાના વિકાસના કામો ના લોકાર્પણને ખાતમુહૂર્ત કર્યા છે. એ પણ ઐતિહાસિક ગુજરાતના જાહેર જીવનમાં, વહીવટીતંત્રમાં. એ જ રીતે નગરપાલિકાને ABCD પ્રમાણે કરોડોના ચેકો આપ્યા છે. રાજપીપળાને પણ મને પ્રમુખશ્રીએ કહ્યું કે 1,50,000,000 જેટલી રકમ એમને પણ આજે મળવા જઈ રહી છે. આજના દિવસને હું ઐતિહાસિક દિવસ કહું છું. અને સમાજ આવા નોંધારા જે લોકો છે એનું સંયુક્તપણે ધ્યાન રાખે.